ઉત્તર ગુજરાતનું કાશ્મીર એટલે બાલારામ મહાદેવ મંદિર. પાલનપુરથી 12 કિલોમીટરના અંતે પાંડવકાલીન બાલારામ મહાદેવ મંદિર આવેલું છે, જે લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો બાલારામ મહાદેવે ભક્તોની ભીડ જામે છે. પાલનપુરથી આબુ રોડ તરફ જતા 12 કિલોમીટરના અંતરે આ પૌરાણિક શિવ મંદિર આવેલું છે. કહેવાય છે કે હજારો વર્ષ પહેલા યુગ પરિવર્તન સમયે ભયંકર દુષ્કાળ પડ્યો હતો. તે સમયે બાળ સ્વરૂપે ભગવાન મહાદેવે બાળકોના સાથે રહી તેમને જીવન આપ્યું હતું અને ત્યારબાદ લિંગ સ્વરૂપે અહીંયા બિરાજમાન થયા છે. ચમત્કારિક બાલારામ મંદિરે પાંડવકાળ દરમિયાન પાંડવોએ પણ અહીંયા થોડો સમય વિતાવ્યો હોવાની દંતકથાઓ છે. આ પૌરાણિક શિવ મંદિરે હજારો ભક્તો દર્શને આવે છે. જ્યારે પવિત્ર શ્રાવણ માસમાં તો ભક્તોનું જાણે ઘોડાપૂર અહીંયા દર્શને ઉમટે છે. ભટજી મહારાજ બાલારામ મહાદેવ પવિત્ર શ્રાવણ માસની અંદર અરવલ્લી ગિરિમાળાની અંદર વસેરું જંગલની અંદર મંગલ એટલે શ્રી બાલારામ મહાદેવનું ધામ. અહીંયા આગળ ભયંકર માનવભક્ષી દુષ્કાળની અંદર ભગવાને સ્વયં બાળ સ્વરૂપની અંદર પ્રગટ થઈ અને ત્રિશૂળ માળી અને જળ ઉત્પન્ન કરી અને બાળકોને જીવનદાન આપ્યું. એવું કહેવામાં આવે છે કે હજારો વર્ષ પહેલાં જ્યારે માનવભક્ષી દુષ્કાળ પડ્યો ત્યારે અહીંયા ક્યાંય પાણી નહોતું મળતું. ત્યારે લોકો પાણીની શોધની અંદર જ્યાં પાણી મળતું એ બાજુ શોધવા નીકળેલા હતા. ત્યારે અહીંયા આગળ જંગલની અંદર પોતાના બાળકોને મૂકી અને પાણી શોધવા નીકળ્યા ત્યારે એમના બાળકોને ક્યાં મૂક્યા હતા એ જગ્યા પોતે ભૂલી ગયા. ત્યારબાદ એમના બાળકોને શોધતા પણ અમુક પરિવારોને એમના બાળકો મળ્યા નથી. ત્યારબાદ એ પોતાનો જીવ બચાવવા માટે બાળકોને ભગવાન ભરોસે મૂકી અને તે આગળ ચાલ્યા ગયા. ત્યારે એવું કહેવાય છે કે સ્વયં મહાદેવ નાના બાળકના સ્વરૂપની અંદર પ્રગટ થઈ અને ત્રિશુળ મારી જળ ઉત્પન્ન કરીને બાળકોને જીવનદાન આપ્યું. તેના ઉપરથી બાલ વત્તા આરામ, બાળકોને આરામ આપ્યો એટલે બાલારામ મહાદેવના નામથી આ પ્રચલિત થયા. ત્યારથી અખંડ જળધારા ભગવાનના શિવલિંગ ઉપર 365 દિવસ 24 કલાક અખંડ જળધારા ભગવાનના શિવલિંગ ઉપર અખંડ અભિષેક થયા કરે છે. અહીંયા આગળ આને ગુપ્ત ગંગા, અમર ગંગાના નામથી પણ ઓળખાય છે. પવિત્ર શ્રાવણ માસની અંદર હજારોની સંખ્યાની અંદર ભગવાન બાલારામ મહાદેવને લોકો દર્શનાર્થે આવે છે. અહીંયા આગળ લોકો ભગવાનને અભિષેક, પૂજા, બાધા માનતા, ચોટી, બાબરી બધા ભગવાનને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે યથાશક્તિ તથા ભક્તિથી ભગવાનની આરાધના કરે છે અને શ્રાવણ માસની અંદર પોતાના જીવનને ધન્ય બનાવે છે. બાલારામ મહાદેવ સર્વેનું કલ્યાણ કરે. ભટજી મહારાજના ઓમ નમઃ શિવાય. અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચે કુદરતના ખોળે આવેલું આ બાલારામ શિવ મંદિર લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે અને અહીંયા અવારનવાર ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની ભક્તોમાં અનેરી શ્રદ્ધા છે. ભક્તો પોતાની સુખ સમૃદ્ધિ અને દુઃખ દર્દ દૂર કરવા ભગવાન શિવ સમક્ષ પ્રાર્થના કરી શીશ ઝુકાવે છે. અમે મહેસાણાથી આવ્યા છીએ, ચારધામની જાત્રા કરવા આવ્યા છીએ. અહીં બાલારામ મંદિર એટલું સુંદર રમણીય છે, બધાને આવવાની ઈચ્છા થાય છે. મહાદેવજી સૌની મનોકામના પૂર્ણ થશે એકવાર આ મંદિર જેવા સૌને આવવું. 2 વર્ષ સુધી તો લોકડાઉન લાગેલું હતું, જેથી લગભગ જેટલા બી આપણા ભારત દેશના જેટલા બી યાત્રી સ્થળો હતા એ બધા લોક હતા બરાબર. ત્યાં કોઈ આવી નથી શકતું, જઈ નથી શકતું. પણ હવે લોકડાઉન કુદરતી મહેરબાનીથી ભોલેનાથના કૃપાથી લોકડાઉન હટી ગયું છે. આપણે કોરોના બી ઓછો થઈ ગયો છે એમની કૃપાથી. તો સૌ યાત્રિકો બધા એવા આપણા પાલનપુર નજીક 13 કિલોમીટર જેવું છે બાલારામ પાલનપુરથી, અને ત્યાં ઐતિહાસિક મંદિર કહેવાય કે જ્યાં વર્ષોથી પહેલાં પૂજતા આવ્યા છે ભોલેનાથ. અને હાલ ચોમાસાનો સમય છે,
तो वरसाद आ गयो है एना पछी जे लीलोतरी छवाई रही है चार चार कूर मंडप जोवा जाइए तो बहुत सारू वातावरण है तो सौ यात्रिको बधा आवे छे सौनी मनोकामना पूर्ण थाय एज साथे बधाने प्रणाम जेना नाम पर थी बनासकांठा जिला नू नाम पड़ियो छे ते बनास नदी ना किनारे ज बालाराम महादेव नू मंदिर आवेलो छे अहिया अविरत गौमुख माथी धारा चालू छे जेने लोको साक्षात भगवान नू चमत्कार माने छे मात्र बनासकांठा ज नहीं परंतु अमदावाद सहित गुजरात भर ना लोको आ पांडवकालीन मंदिर ना दर्शने आवे छे नदी किनारे अने लीली हरियाली वच्चे आवेलु आ शिव मंदिर भक्ति साथी लोको माटे एक पिकनिक पॉइंट स्थल तरीके उभरी रह्यो छे अहीं आवनारा दर्शनार्थी ने जाने कुदरतना खोड़े आवी बधाज दुख दर्द भूली गया होय तेवो अहसास थाय छे चार धाम ने यात्रा करवा विश्वेश्वर महादेव ना दर्शन कर्या अने हवे पालनपुर खाते बालाराम मंदिर आवी छे ते अमे दर्शननाथ करवा आया छे श्री भोळानाथ ना गायना मुखमांथी दर्शन पाणी निकले छे ते अमने बहु शांतिनो अनुभव थाय छे अने त्या एक वार अवश्य आवू जो पण आजे बालाराम शंकर भगवान नु मंदिर छे बहु सरस छे ज्यारे भी आवीए त्यारे अहींया दर्शन करवा माटे आवीए छीए अने आपणने अहींया आनंद आवे मनने एम शांति लागे एकदम सरस छे जे भी भक्तो आ बाजू आवो श्रावण मास छे शंकर भगवान ना दर्शन करवा अवश्य पधारजो बहु सरस जूनू अने प्रसिद्ध मंदिर छे बनासकांठा नु सारू एवू शंकर भगवान नु फेमस मंदिर हिंदू धर्म मा श्रावण मास ने पवित्र महीनो गणवामा आवे छे अने आ महीना मा भगवान शिव नी आराधना અને પૂજાનું વિશેષ મહત્વ છે ત્યારે બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલું ઉત્તર ગુજરાતના કાશ્મીર સમાન બાલારામ શિવ મંદિર પણ ભક્ત સાથે પર્યટક સ્થળ તરીકે ખૂબ જ જાણીતું બન્યું છે અને અહીં આવનાર અહીંની યાદો ક્યારેય ન ભૂલાવી શકે તેવો કુદરતી સૌંદર્યનો નજારો છે તો તમે પણ બાલારામ ભગવાનના દર્શને બનાસકાંઠાની મુલાકાત લો હર હર મહાદેવ